નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેડી મેથ્સ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે શીખીશું સ્વાધ્યાય એક પોઈન્ટ ચાર દાખલા નંબર અગિયાર દાખલા નંબર બાર અને દાખલા નંબર તેર હવે દાખલા નંબર અગિયારની રકમ જોઈ લે કે એક સેટ આપેલો છે એ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલો છે એન ક્રોસ એનથી હવે એ બી સ્ટાર ડી ઇક્વલ ટુ એ પ્લસ સી અને બી પ્લસ ડી તો અહીંયા તમને બાઇનરી ઓપરેશન સ્ટાર આવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે હવે રકમમાં શું કીધું છે કે સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે તથા જૂથના નિયમનું પાલન કરે છે હવે સમક્રમી માટે શું થવું જોઈએ કે એ સ્ટાર બી ઇક્વલ ટુ શું થવું જોઈએ બી સ્ટાર એ પણ અત્યાર સુધી શું આવતા હતા કે બ બે ઘટક આવતા હતા અહીંયા શું આપી કે બે ક્રમયુક્ત જોડ આપેલી શા માટે બે ક્રમયુક્ત જોડ આપેલી કે ત્યાં આપણને સેટ એ આપતા હતા એટલે આપણે ઘટક કેના લેતા હતા એ ક્રોસ એ ના હવે અહીંયા સેટ જ એન ક્રોસ એન આપેલો છે તો એન ક્રોસ એન અને એન ક્રોસ એન બબ્ય ક્રમયુક્ત જોડ લેવાની છે એટલે કે આના ઘટક ક્રોસ આના ઘટક ખ્યાલ આવે છે ફરીથી કે અત્યાર સુધી શું આવતા હતા કે એક સેટ એ આપેલો હતો તો એ ક્રોસ ના ઘટક લેતા એટલે કે બે ઘટક એ બી લેવાના હોય તો એક એ કેમાંથી લેવાનો એમાંથી ને બી પણ કેમાંથી લેવાનો સેટ એમાંથી હવે અહીંયા કેવો સેટ વ્યાખ્યાત કરેલો છે એનક્રોસેન એટલે કે આ એની જગ્યાએ શું આવશે એનક્રોસેન આ એની જગ્યાએ શું આવશે એનક્રોસેન હવે આ એનક્રોસેન એટલે શું થાય ક્રમયુક જોડ આવે કેવી ક્રમયુગ જોડ આવે એ બી આવે પછી અહીંયા શું આવે ક્રોસ આવે કેવી ક્રમયુગ જોડ આવે સીડી આવે ખ્યાલ આવે છે તો અહીંયા તમને સેટ આવી રીતે વ્યાખ્યાય કરેલો છે કે એન ક્રોસ એન હવે બે ઘટક લેવાના છે કેના ના એન ક્રોસ એનના એટલે કે પહેલો ઘટક અને બીજો ઘટક એના ઉપર તમારે શું લગાવવાનું છે સ્ટાર હવે સ્ટાર લગાવો છો તો શું આવે છે એ પ્લસ સી અને બી પ્લસ ડી આવું રિઝલ્ટ મળે છે હવે આને કેવું બતાવવાનું છે સમક્રમી હવે સમક્રમી માટે જુઓ તો શું બતાવવું પડે કે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ બતાવવું પડે તો અહીંયા જુઓ તો એ બી સ્ટાર સીડી ઇક્વલ ટુ એ પ્લસ સી અને બી પ્લસ છે તો એના ઉપર એ બી બતાવી દો તો શું થઈ ગયો સંક્રમી થઈ જાય તો કેવી રીતે બતાવશું જો તો કે એ બી સ્ટાર સીડી ઇક્વલ ટુ એ પ્લસ સી અને બી પ્લસ ડી છે તો એના ઉપરથી હું આમ લખી શકું કે સી પ્લસ એ અને ડી પ્લસ બી કારણ કે સરવાળો કેવો છે સમક્રમી છે હવે સી પ્લસ એ અને ડી પ્લસ બી લખી શકું છું તો હવે જુઓ તો અહીંયા કે એ બી સ્ટાર સીડી હતું તો એ પ્લસ સી અને બી પ્લસ ડી થતું હતું તો સી પ્લસ એ અને ડી પ્લસ બી છે તો એનું આમ લખી શકું કે સી ડી સ્ટાર એ બી ખ્યાલ આવે છે કે નથી આવતો ફરીથી એ બી સ્ટાર સીડી હતા તો મેં કેમ લખ્યા એ પ્લસ સી અને બી પ્લસ ડી પછી મેં શું કર્યું ક્રમ ફેરવી નાખ્યો શા માટે સરવાળો કેવો છે સમક્રમી કે ત્રણ પ્લસ બે કેટલા થાય પાંચ અને બે પ્લસ ત્રણ કેવા થાય પાંચ થાય હવે ક્રમ ફેરવી નાખ્યો તો શું થઈ ગયું સી પ્લસ એ અને ડી પ્લસ બી થઈ ગયા હવે સી પ્લસ એ અને ડી પ્લસ બી થઈ ગયા બરાબર તો આને આમાં ફેરવવું હોય આપણે તો પહેલો ઘટક ક્યાં આવશે અહીંયા આવશે પછી બીજો ઘટક ક્યાં આવશે અહીંયા આવશે તો પહેલો ઘટક જોવો તો અહીંયા સી લખના ખો બીજો ઘટક અહીંયા લખનાઈ ખો એ પછી આ પહેલાનો બીજો ઘટક પ્રસ કરીને છે એ ક્યાં આવશે અહીંયા આવશે જોવો તો કે એ અને બી તો આ જો બી હતો એ ક્યાં આવ્યો અહીંયા અને અહીંયા એ કયો હતો પહેલો બરાબર તો અહીંયા સી ની જગ્યાએ કયો આવી ગયો સી આવી ગયો પછી આ ડી ક્યાં ઉતાર અહીંયા ઉતરે કારણ કે જો આ બી એ ક્યાંથી લીધો તો અહીંયાથી તો એવી જ રીતે સીડી સ્ટાર એ બી થઈ જાય અને સીડી સ્ટાર એ બી થઈ ગયા કે એ બી સ્ટાર સીડી ઇક્વલ ટુ સીડી સ્ટાર એ તો માટે સ્ટાર એ કેવું છે સંક્રમિત છે હવે શું ચેક કરવાનું છે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તો જૂથના નિયમ માટે શું કરવાનું છે કે એ બી સ્ટાર સીડી પછી એની આરે શું લેવાનું છે સ્ટાર ઇ એફ એ બી સીડી અને ઈ એફ ત્રણ ક્રમયુક્ત જોર લેવી પડશે અહીંયા શું કરતા હતા એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ શું કરતા હતા એ સ્ટાર બી સ્ટાર સી આવું તમે બતાવી દો તો એને શું કહેવાય જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય તો એ બી સ્ટાર સીડી સ્ટાર ઈ એફ આવું લખવું હવે આના ઇક્વલ આમ લખી શકું કે એ બી સ્ટાર સીડી એટલે શું હતા એ પ્લસ સી હતા બી પ્લસ ડી હતા આ લખી નાખા અને એની આરે સ્ટાર કરીને મારે શું આવશે ઈ એફ આવશે તો અહીં હું શું લખીશ ઈ એફ હવે જુઓ તો આ કૌશને શું કરીશ કાઢી નાખીશ એટલે વધશે શું એ પ્લસ સી બી પ્લસ ડી અને સ્ટાર ઈ એફ આટલું હોય તો હવે જો બે ક્રમયુગ જોર થઈ ગઈ તો આ એક ક્રમયુગ જોર છે અને આ બીજી છે તો અહીંયા શું કરો છો એ પ્લસ સી એટલે કે આનો પ્રથમ ઘટક અને આનો પ્રથમ ઘટકનો શું કરવાનો છે સરવાળો તો આનો પ્રથમ ઘટક શું છે એ પ્લસ સી હતો અને આનો પ્રથમ ઘટક શું હતો ઈ હતો હવે એવી જ રીતે આનો બીજો ઘટક અને આનો બીજો ઘટક બંનેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે તો અહીંયા આનો બીજો ઘટક કયો છે બી પ્લસ ડી છે પ્લસ કયું લખવાનું છે એફ આટલું લખાઈ ગયો હવે શું કરવાનું છે હવે તમારે થોડુંક વિચારવાનું છે શું વિચારવાનું છે કહી દઉં કે જો એ બી સ્ટાર સીડી સ્ટાર ઈ એફ હતા હવે આપણે જૂથ કોનું લાવવાનું છે આનું એટલે એ બી ને કેવા રાખવાના છે એમના નામ બરોબર હવે એ બી ને એમ રાખવાના છે તો ચોથ કોનું બનાવવાનું છે સી ઈ અને ડી વાળો તો અહીંયાથી હું એને શું કરીશ નોખા પાડીશ કેવી રીતે નોખા પાડીશ તો અહીંયા કે અહીંયા ઇક્વલ ટુ બરાબર હવે આમ લખી શકું એ પ્લસ સી પ્લસ ઈ આવું લખી શકું અને એવી જ રીતે અહીં શું લખી શકું બી પ્લસ ડી પ્લસ એફ આવું લખી શકું બરાબર જો અહીંયા શું હતું કે આ ત્રણ થઈ ગયા પછી મેં શું કર્યા કે આનું જૂથ બનાવ્યું કે એ પ્લસ સી પ્લસ સી અને બી પ્લસ ડી પ્લસ એફ હવે જુઓ પ્રથમ ઘટક પ્રથમ ઘટક બીજો ઘટક બીજો ઘટક બરોબર જોવો તો પ્રથમ અને પ્રથમનો સરવાળો હતો કે એ અને સી તો એ પ્લસ સી બરોબર પછી બી અને ડી તો બી પ્લસ ડી હતા તો આમાંથી હું આમાં કન્વર્ટ કરી શકું તો એવી જ રીતના જોવું હતું એ પ્લસ સી હતું એને બદલે શું કરવું પડે કે એ બી સ્ટાર સીડી કરતા જાય તો આ પ્રથમ ઘટક શું હતો એ હતો બરાબર જો એના એ લખી નાખ્યા હવે બીજાનો પ્રથમ ઘટક શું હતો બી તો બી લખવાનો આ બીજાનો પ્રથમ ઘટક શું છે બી છે લખી નાખ્યા હવે સ્ટાર કરું છું ખ્યાલ ન આવે તો અમને ફરીવાર વાર સમજાવી દઉં છું કે એ બી લઈખા બીજા કાઉન્સમાં હું શું લખીશ કે એ સ્ટાર સી પ્લસ ઈ અને ડી પ્લસ એ અહીંયા શું કરી નાખીશ ક્રમયુગ જોડ ફરીથી કહી દો જો કે આ સ્ટારનું છૂટું પાડશો એટલે કેવું આવવું જોઈએ આવું આવવું જોઈએ કારણ કે એમાંથી આપણે આ લખ્યું છે જો એ બી સ્ટાર સી અને ડી ગણવાના તો એ બી સ્ટાર સીડી હોય તો શું થાય એ પ્લસ સી અને બી પ્લસ ડી થાય તો એ પ્લસ સી એટલે કે એ પ્લસ સી એટલે શું આવશે સી પ્લસ ઈ વાળો આખો આવશે બરાબર આવી ગયું પછી બી પ્લસ ડી તો આ બી આઈવું પ્લસ ડી એટલે કે આ ડી પ્લસ એફ આખું આવી ગયું એટલા માટે આપણે શું કર્યું કે એ પ્લસ સી પ્લસ ઈ હતા બી પ્લસ ડી પ્લસ એફ હતા એમાંથી મેં શું કર્યું એ પ્લસ સી પ્લસ ઈને ખાલી કાઉન્સમાં બતાવ્યું એવી જ રીતે બી પ્લસ ડી પ્લસ એફ એ અને બી કેવા રાખ્યા એમના સી પ્લસ ઈ અને ડી પ્લસ એફ શું થઈ ગઈ ક્રમયોગ જોડ થઈ ગઈ હવે બીજી વસ્તુ ક્યાં એ બી સ્ટાર હવે બ્રેકેટમાં જોવો તો સી પ્લસ ઈ અને ડી પ્લસ એફ જોવો તો આવું આવ્યું બરાબર આવું આવ્યું તો શું થાય કે એ પ્લસ સી ની બદલે શું આવતા હતા એ અને આનો બી આવતા હતા તો અહીંયા પહેલો ઘટક કયો છે સી અને ડી તો આમ લખવું પડે કે સીડી સ્ટાર ઇ એફ જોવો તો કે સીડી સ્ટાર ઇ એફ હોય તો સી પ્લસ ઈ અને ડી પ્લસ એફ આવી ગયું

અડધો પોર્શન પૂરો થાય છે હવે બીજું શું કીધું છે કે સાબિત કરો કે સ્ટાર સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન કરે છે આ બંને વસ્તુ સાબિત કરી દીધી હવે કીધું છે કે જો સ્ટારમાં સ્ટાર માટે એમાં કોઈ એકમ ઘટક હોય તો તે શોધો હવે એકમ ઘટક એટલે શું કે તટસ્થ ઘટક બરાબર આટલું પહેલાં લખેલો હવે આ બધું જવા દઉં છું હવે આપણે તટસ્થ ઘટક માટે વિચારીએ કે મળશે કે નહીં મળે હવે જો એ બી સ્ટાર કોઈ કેવો ઘટક કરું કે મારે જવાબ કેવો મળવો જોઈએ એ બી મળવો જોઈએ તો અહીંયા જુઓ તો એ બી છે સ્ટાર કરીને સીડી છે મારે એ અને બી આન્સર આવવો જોઈએ તો એનો મતલબ શું લેવો પડે સી કેવો લેવો પડે જીરો લેવો પડે ડી પણ કેવો લેવો પડે જીરો લેવો પડે તો જવાબ શું આવે એ બી આવે એટલે એનો મતલબ શું થાય એ બી સ્ટાર હું જીરો જીરો કરીશ તો વ્યાખ્યાય કેમ કરેલું છે કે એ પ્લસ સી અને બી પ્લસ ડી એટલે કે એ પ્લસ જીરો બી પ્લસ જીરો એટલે જવાબ કેવો આવે એ પ્લસ જીરો અને બી પ્લસ જીરો એટલે એ આવ્યો તો તમે એમ કહેશો કે આ શું થઈ ગયો તટસ્થ ઘટક છે પરંતુ એવું નથી શા માટે નથી કારણ કે સેટ કયો આપેલો છે તમને પ્રાકૃતિક સંખ્યાનો ગણ આપેલો છે એટલે કે જે ઘટક આવે એ પણ કેવો આવવો જોઈએ એન્ક્રો સેનનો આવવો જોઈએ આપણે દિક્રિયા માટે શું કીધેલું છે કે કોઈ પણ એક સેટ આપેલો હોય એના બે ઘટક લો છો એના ઉપર સ્ટાર લગાવો તો જે પરિણામે ઘટક આવે જવાબ જે આવતો હોય એ પણ કેવો આવવો જોઈએ એ સેટમાંથી આવવો જોઈએ અને તટસ્થ ઘટક હોય કે પછી ઇનવર્સ હોય કે વ્યસ્ત હોય બરાબર તો એ પણ કેમાંથી આવો જોઈએ સેટમાંથી આવવો જોઈએ તો અહીંયા જોવો તો સેટ કયો હતો એન ક્રોસ એન હતો તો જે જવાબમાં જે ઘટક આવે છે એ પણ કેવું આવવું જોઈએ એન ક્રોસ એન હવે જીરો જીરો કોઈ બી એન ક્રોસ એનમાં આવે ન આવે કારણ કે એન શરૂઆત ક્યાંથી થાય છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ આમાં તો ન્યા ક્યારેય ઝીરો આવવાના નથી તો અહીંયા તમે જીરો જીરો ન લઈ શકો હવે જીરો જીરો સિવાયનું કોઈ પણ વિચારશો તો ક્યારેય જવાબ એ બી આવવાના છે નહીં આવે બરોબર તો તમે અહીંયા કહી શકશો કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી અને લખવાનું કેવી રીતના કે તમારે તટસ્થ ઘટક કેવો થાય કે એબી સ્ટાર ઝીરો ઝીરો ઇક્વલ ટુ એ થાય છે બરાબર અને ઝીરો ઝીરો સ્ટાર એબી ઇક્વલ ટુ પણ કેવા થશે એ બી થશે કારણ કે જુઓ તો ઝીરો પ્લસ એ ઝીરો પ્લસ બી તો એબી સ્ટાર ઝીરો ઝીરો ઇક્વલ ટુ એ અને ઝીરો ઝીરો સ્ટાર એબી બી ઇક્વલ ટુ એ માટે ઝીરો ઝીરો તટસ્થ થવો જોઈએ પરંતુ ઝીરો ઝીરો ડઝ નોટ બિલોંગ્સ ટુ એનક્રોસ એન કે એનક્રોસ એનમાં નથી માટે અહીંયા તમને તટસ્થ ઘટક મળશે નહીં તટસ્થ ઘટક મેળવવો તો તમને ઝીરો ઝીરો મળે પણ ઝીરો ઝીરો એનક્રોસ એનમાં છે નહીં અને નથી એટલે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી ખ્યાલ આવી ગયો હવે આપણે જોઈએ દાખલા નંબર બાર બાર ની રકમમાં શું કીધું છે કે બે વિધાનો આપેલા છે બરોબર સત્ય છે કે અસત્ય તે જણાવો તો હવે પેલું વિધાન છે કે ગણ એન છે એના ઉપરની કોઈ પણ દિક્રિયા સ્ટાર માટે કે એ સ્ટાર એ ઇક્વલ ટુ એ થવું જોઈએ ફોર એવરી એ બિલોંગ્સ ટુ એન હવે તમને એમ કીધું કે આ વિધાન સત્ય છે કે અસત્ય તો પહેલી જ વસ્તુ એમ કે શું કીધું છે કે ગણ એન પરની કોઈ પણ દિક્રિયા સ્ટાર માટે એ સ્ટાર એ ઇક્વલ ટુ એ થાય હવે દિક્રિયા તો કેવી હોય ઘણી બધી હોય પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર આના સિવાયની પણ વ્યાખ્યાય કરેલી હોય તો એમાં એમ કીધું કોઈપણ માટે આ થવું જોઈએ તો કોઈપણ માટે સોળું થાય આ અમુક ચોક્કસ કન્ડિશન માટે થવું હું એમ કહું સ્ટાર તરીકે તમે પ્લસ લઈ લો દિક્રિયા તરીકે તમે પ્લસ લો બરાબર હવે એ કેમાંથી લેવાનું છે એનમાંથી તો હું વન સ્ટાર વન કરું બરાબર હવે સ્ટાર તરીકે મેં શું લીધું છે પ્લસ લીધું છે તો વન પ્લસ વન આન્સર કેવું આવ્યો ટુ આવ્યો પણ અહીંયા શું કીધું છે કે એ સ્ટાર એ ઇક્વલ ટુ કેવો આવવો જોઈએ એ જ આવવો જોઈએ એટલે કે વન સ્ટાર વન ઇક્વલ ટુ આન્સર કેવો આવો જોઈએ વન આવવો જોઈએ પરંતુ અહીંયા આપણા આન્સર કેટલો આવે છે ટુ એમને એવું ચોક્કસ નથી કીધું કે આ દ્વિક્રિયા માટે એમણે શું કીધું છે કે કોઈ પણ દ્વીક્રિયા માટે આવું થવું જોઈએ પણ એવું દરેક માટે ન થાય ને અમુક ચોક્કસ ઘટના માટે જ થાય બરાબર તો અહીંયા તમારું વિધાન કેવું થશે બારમાનું પ્રથમ દાખલાનું કે વિધાન કેવું છે અસત્ય હવે શું કીધું છે કે બીજું વિધાન આપેલું છે તમને એ જોઈ લઈ કે સ્ટાર એન પર સમક્રમિ દ્વીક્રિયા હોય એટલે તમને એમ કીધું છે કે સ્ટાર છે કેવું છે સમક્રમિ હવે સમક્રમી એટલે તમને ખ્યાલ છે શું ખ્યાલ છે કે એ બી એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય તો એને શું કહેવાય સંક્રમી કહેવાય હવે સ્ટાર સંક્રમી છે કયા સેટ ઉપર એન ઉપર હવે એને શું કીધું છે કે એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ સી સ્ટાર આવું થાય છે કે નથી થતું કારણ કે વિધાન સાચું છે કે ખોટું એ ચેક કરવાનું છે તો એને એમ કીધું છે કે સ્ટાર સમક્રમી છે કેના ઉપર એન ઉપર તો આવું થાય છે એવું એને કહી દીધું કે આવું થાય છે પણ એ થાય જ છે કે નથી થતું એ કોને ચેક કરવાનું છે આપણે ચેક કરવાનું કેવી રીતે ચેક કરશું કે સ્ટાર કેવું કીધું છે સમક્રમી હવે સમક્રમી કીધું છે તો આજે હું પહેલું લખી નાખું ડાબી બાજુનું કે એ સ્ટાર બી સ્ટાર સી લખી નાખું હવે સમક્રમી હોય તો તમે ક્રમ ફેરવી શકો કોઈપણ બે ઘટકના સંક્રમીનો મતલબ શું થાય કે એ બી બિલોંગ્સ ટુ એન હોય તો એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય બી સી ટુ એન હોય તો બી સ્ટાર સી ઇક્વલ ટુ સી સ્ટાર બી થાય તો અહીંયા હું એ ના એ એમ નામ રાખું છું સ્ટાર ના સ્ટાર રાખું છું બી સ્ટાર સી છે એની બદલે હું સી સ્ટાર બી લખી શકું શા માટે સ્ટાર કેવું છે સંક્રમી સંક્રમી એટલે કે ક્રમ તમે બદલી શકો હવે અહીંયા પણ શું છે સ્ટાર છે સ્ટાર કેવું છે સંક્રમી તો આ પેલો ઘટક અને બીજો ઘટક બંનેના ક્રમ બદલી શકું છું તો સી સ્ટાર બી સ્ટાર એ બદલી શક્યો અને બદલી શક્યો તો જુઓ તો આ જે વાક્ય હતું એ કેવું થયું સાચું પડ્યું સાચું પડ્યું તો બીજું વિધાન કેવું છે સત્ય છે